પ્રકરણ એક પ્રહેલી કહા નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત ટીચર બાળમિત્રો કેમ આજે બહુ શાંત થઈને બેઠા છો હા ટીચર આજે અમે ગણિતના દાખલાઓ ગણી ગણીને થાકી ગયા એટલે અમે શાંત થઈને બેઠા છીએ અરે તો ચાલો હું તમને એક ઉખાણું સંભળાવું તમને મજા આવશે સાંભળો કાળો છે પણ કાગ નહીં લાંબો છે પણ નાગ નહીં તેલ ચડે પણ હનુમાન નહીં તો બોલો હું કોણ બાળદોસ્તો કહો જોઈએ આ ઉખાણાનો જવાબ શું છે ટીચર આ ઉખાણાનો જવાબ ચોટલો છે ચોટલો ખૂબ સરસ આ ઉખાણાનો જવાબ ચોટલો છે બાળમિત્રો ઉખાણા આપણને આનંદ સાથે જ્ઞાન આપે છે ઉખાણાને સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા કહેવામાં આવે છે તો ચાલો આજે આપણે આવા કેટલાક ઉખાણા સંસ્કૃતમાં જોઈએ વક્ષાગ્રવાસી ન ચક્ષિરાજઃ ત્રિનેત્રધારી ન ચૂલપાણી ત્વગવસ્ત્રધારી ન સિદ્ધયોગી જલંચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ ચાલો બાળમિત્રો આપણે આ પ્રહેલિકાનું ભાષાંતર કરી સમજીએ વક્ષાગ્રવાસી ન ચ ચક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ ચૂલપાણી ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરૂડ નથી ત્રણ નેત્રોવાળો છે પણ હાથમાં

ચર એ તો નાળિયેર છે અરે વાહ સાચો જવાબ છે આ ઉખાણાનો જવાબ નાળિયેર છે નાળિયેરને સંસ્કૃત ભાષામાં નારી કહેવાય છે તમે બધાએ નાળિયેર તો જોયું જ હશે નાળિયેર ઝાડની ટોચ પર લાગતું ફળ છે તેને ત્રણ આંખો હોય છે અને તેની ઉપર કાચનું હોય છે તેમાં પાણી પણ હોય છે આપણે તહેવારો કે શુભ પ્રસંગોમાં નાળિયેરનો ઉપયોગ કરતા હોઈએ જ છે બરાબર ને સરસ તો ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહવિવર્જિતા અમુખી કુરુ તે શબ્દમ જાતમાત્રા વિનશ્યતી ચાલો આપણે આ પ્રહેલિકાનું ભાષાંતર કરી સમજીએ ભાષાંતર નરનારી સમુત્પન્ના સા સ્ત્રી દેહવિવર્જિતા તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે અમુખી કુરુ તે શબ્દમ જાત માત્રા વિનશ્યતી મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતા જ નષ્ટ થઈ જાય છે તો બાળમિત્રો જણાવો આ પ્રહેલિકાનો જવાબ શું છે ટીચર આ પ્રહેલિકાનો જવાબ ચપટી છે ખૂબ સરસ ચપટી સાચો જવાબ છે બાળમિત્રો ચપટીને સંસ્કૃત ભાષામાં છોટીકા કહેવાય છે હાથનો અંગૂઠો નર અને વચલી આંગળી નારી છે એ બે વડે ચપટી વગાડવામાં આવે છે તેથી એ બે આંગળીઓ વડે ચપટીનો જન્મ થાય છે તેને શરીર હોતું નથી વળીમુખ ન હોવા છતાં પણ તે અવાજ કરે છે તે જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ કૃષ્ણા ન માર જારી દ્વિજિહ્હા નચ સરપેણી પંચભરતા ન પાંચાલી યોજાનાતી સહ પંડિત ચાલો બાળમિત્રો આ પ્રહેલિકાનું ભાષાંતર કરી સમજીએ ભાષાંતર કૃષ્ણામુખી ન માર્જારી દ્વિજીવહા ચ સર્પિણી તે કાળામુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી પંચભરતા ન પાંચાલી યોનાતી સંડિત તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી તેને જે જાણે છે તે પંડિત છે બાળમિત્રો જણાવો આ પ્રહેલિકાનો જવાબ શું છે ટીચર આ પ્રહેલિકાનો જવાબ શાહીવાળી પેન છે અરે વાહ સાચો જવાબ છે આ પ્રહેલિકાનો જવાબ શાહીવાળી પેન એટલે કે કલમ છે સંસ્કૃત ભાષામાં તેને લેખની કહે છે બાળમિત્રો કલમનું મુખ કાળા રંગનું હોય છે કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે તે કલમને પકડનારા પાંચ આંગળા તેના પાંચ પતિઓ છે ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ દૈર્હીનહ શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પર પાદેન્ ગ્છતિ બાળમિત્રો આ પ્રહેલિકાનું ભાષાંતર કરીએ ભાષાંતર દંતૈર્હીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષક જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલબોલ કરે છે ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતી જે ગુણથી સંધાયેલો છે અને પાર્કે પગે ચાલે છે તો કહો બાળમિત્રો તે કોણ છે ટીચર એ તો બૂટ છે ખૂબ સરસ સાચો જવાબ છે આ પ્રહેલિકાનો જવાબ બૂટ છે બાળમિત્રો બૂટને દાંત હોતા નથી તો પણ તે કાંકરાને ચગદી નાખે છે જોડામાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે તે દોરીની સિલાઈથી સંધાયેલો હોય છે અને માણસના પગે ચાલે છે બાળમિત્રો સંસ્કૃત ભાષામાં બૂટને ઉપાનહ કે પાદરક્ષા કહે છે ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ કસ્તુરી જાય તે કસ્માત કોહંતી કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ બાળમિત્રો આ પ્રહેલિકાનું ભાષાંતર કરીએ ભાષાંતર કસ્તુરી જાય તે કસ્માત કોહંતી કરિણામ કુલમ કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ કાયર માણસ યુદ્ધમાં શું કરે મૃગથી સિંહ પલાયન કરે બાળમિત્રો આ અંતરલાપ પ્રકારની પ્રહેલિકા છે કેમ કે આ પ્રહેલિકામાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકના જ ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવ્યા છે તેથી તેને અંતરલાપ પ્રહેલિકા કહે છે બાળમિત્રો આ પ્રહેલિકામાં ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે જેવા કે કસ્તુરી કસ્માત જાયતે તે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે કરિણામ કુલમ કહિ હાથીઓના ટોળાને કોણ હણે છે કાતર યુદ્ધ કિમ કુરોતી કાયર યુદ્ધમાં શું કરે છે તો બાળમિત્રો આ પ્રશ્નોના જવાબ આ રીતે આવશે એક કસ્તુરી મૃગની નાભીમાં ઉત્પન્ન થાય છે બે સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે અને ત્રણ કાયર માણસ યુદ્ધમાં પલાયન કરી જાય છે આથી બાળમિત્રો આ પ્રહેલિકાનો જવાબ મૃગાત એટલે કે મૃગ સિંહ એટલે કે સિંહ અને પલાયનમ એટલે કે પલાયન છે વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડીને સંસ્કૃતની પ્રહેલિકાઓમાં સરસ બાળમિત્રો આવી પ્રહેલિકાઓ આપણને આનંદ સાથે જ્ઞાન આપે છે એનાથી બુદ્ધિની કસોટી અને ભાષાનો પણ વિકાસ થાય છે તો બાળમિત્રો તમે પણ આવી બીજી પ્રહેલિકાઓ શોધીને લખી લાવજો અને વર્ગખંડમાં બધા મિત્રોને સંભળાવજો